નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દેવેન રાધિકા સ્કૂલ ત્રંબાવતી આ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ગયા બે વિડીયોમાં આપણે કાળના અલગ અલગ રૂપો જોયા હતા, જેમાં ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ આ આપણે પહેલા વિડીયોમાં જોયું. ત્યારબાદ બીજા વિડીયોમાં પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ ભવિષ્યકાળ જોયું હતું. આ છે છ કાળ આપણે જોયા, એમાં અલગ અલગ સ્ટેપ મેં કીધા હતા, જેમાંથી મેં એમ કહ્યું હતું કે પહેલું સ્ટેપ એ દરેકે દરેક કાળમાં કોમન આવે છે. એ પહેલું સ્ટેપ શું હતું ફરી પાછું આપણે યાદ કરી લઈએ, કર્તા, ક્રિયાપદ અને કર્મ. ત્યારબાદ જો તમને ચાલુ કાળ યાદ હોય તો ચાલુ દરેક કાળમાં આપણે ક્રિયાપદને આઈએનજી લગાડ્યું હતું અને કાળ મુજબ કર્તા અને ક્રિયાપદની વચ્ચે કાળ મુજબ એમિઝાર, વોઝવર અને વિલ બી મૂકતા હતા. ત્યારબાદ જો તમારે તેને નેગેટિવ કરવું હતું તો ત્યાં એમિઝાર, વોઝવર અને વિલ પછી નોટ, અને જો પ્રશ્નાર્થ કરવું હોય તો એમિઝાર, વોઝવર અને વિલને ઉપાડીને આગળ લઈ લેતા હતા. ત્યારબાદ પૂર્ણમાં શું કર્યું હતું તો કે કર્તા, ક્રિયાપદ, કર્મ. ક્રિયાપદનું આપણે ત્રીજું રૂપ લખતા હતા દરેકે દરેક પૂર્ણકાળમાં. પછી કાળ મુજબ હેવ, હેઝ, હેડ તેમજ વિલ હેવ મૂક્યું હતું. અને જો ફરી પાછું એને કે જો નેગેટિવ કરવું છે તો આપણે નોટ લખતા હતા, ને પ્રશ્નાર્થ કરવું છે તો હેવ, હેઝ, હેડ અને વિલને ઉપાડીને આગળ લખતા હતા. ત્યારબાદ આપણે સૌથી છેલ્લે રાખ્યો હતો સિમ્પલ ટેન્સ. હવે આજે આપણે જોઈશું સાદો વર્તમાન કાળ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. તો જુઓ, અહીંયા તેમ જુઓ છો કે હકાર, નકાર અને પ્રશ્નાર્થ, તેમાંથી સૌથી પહેલા આપણે જે ફોલો કરવાનું છે એ વસ્તુ પહેલા લખી લઈએ. શું ફોલો કરીશું તો કે કર્તા, ક્રિયાપદ અને કર્મ. કર્તા, ક્રિયાપદ, કર્મ. હવે જુઓ અહીંયા શું ફેરફાર થશે તો કે અત્યાર સુધી તો દરેકે દરેકમાં આપણે ક્રિયાપદમાં અલગ અલગ નહોતા આવતા, એક જ આવતા હતા કે કા બધામાં આઈએનજી લાગે કા વી થ્રી આવ્યું હતું. પરંતુ અહીંયા બદલશે, અહીંયા આપણે ક્રિયાપદને એસ અથવા તો ઈએસ લગાડીશું. શું આવશે? કર્તા, ક્રિયાપદ, કર્મ છે ત્યાં ક્રિયાપદને એસ અથવા તો ઈએસ લગાડીશું. હવે આનો પણ પાછો નિયમ છે કે જ્યારે ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, સી, ઈટ હોય તો જ ક્રિયાપદને એસ કે ઈએસ લાગે, નહીતર નહીં લાગે. ફોર એક્ઝામ્પલ હું તમને અત્યારે એમ ઉદાહરણ આપું તો મિલન, પ્લેસ, ચેસ. તો અહીંયા જુઓ, અહીંયા મેં પ્લે ક્રિયાપદ જે છે તેને મેં એસ લગાડેલું છે. તો શું કામ લગાડ્યું છે? કારણ કે અહીંયા મિલન, મિલન છોકરો હીમાં આવે એટલા માટે આપણે શું કર્યું છે? એસ લગાડ્યું છે. પરંતુ માની લ્યો કે અહીંયા એક નહીં બે નામ હોત, એટલે કે મિલન એન્ડ રાજ. જો અહીંયા બે નામ થઈ ગયા, ભલે છોકરાના નામ છે પરંતુ બે છે, બહુવચન હોય તો પણ ક્રિયાપદને એસ કે ઈએસ નહીં લાગે. તો અહીંયા ખાલી શું આવશે તો કે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. ઓકે, ક્લિયર? તો અહીંયા આ હતું આપણું હકાર. અહીંયા કર્તાની ક્રિયાપદની વચ્ચે આપણે કઈ લખવાનું નથી. હવે જોઈએ નકાર. તો દર વખતે આપણે પહેલું સ્ટેપ જે ફોલો કરી છે એ તો સૌથી પહેલા કરવાનું, કર્તા, ક્રિયાપદ અને કર્મ. પરંતુ હવે જુઓ, અહીંયા આપણે ક્રિયાપદને એસ કે એસ શું લગાડીશું? ના, નહીં લગાડી. પછી બીજી વસ્તુ તો એ કે નકાર છે, નકાર છે તો અહીંયા આપણે નોટ તો આવશે. હવે તમારે એક વસ્તુ બીજી યાદ રાખવાની છે કે જ્યારે સાદો વર્તમાન કાળ હોય, જ્યારે સાદો વર્તમાન કાળ હોય ત્યારે નકાર અને પ્રશ્નાર્થ, નકાર અને પ્રશ્નાર્થમાં ડુ અથવા
અથવા ડઝ આવે, બરોબર છે? પહેલા નોટ લગાડી દેવાનું, પછી નકાર અને પ્રશ્નાર્થમાં શું આવે તો કે ડુ અથવા ડઝ. હવે ડુ ડઝ ક્યારે? તો કે હી સી ઇટ, ત્રીજો પુરુષ એકવચન હી સી ઇટ માં ડઝ લાગે, બાકી બધા એટલે કે આઈ વી યુ ધે માં ડુ લાગે. હવે અહીંયા તમને એમ થશે કે અહીંયા આપણે ફરી પાછું એસકીએ શું કામ ન લગાડ્યું, તો જુઓ અહીંયા આપણે ઓલરેડી ડુ ડઝ આવી ગયા છે, એટલે કે જ્યારે ડુ ડઝ અને સાદા ભૂતકાળમાં આપણે ડીડ નો ઉપયોગ કરશું ત્યારે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે, આ વસ્તુ યાદ રાખજો. તો હવે આના ઉપરથી આપણે એક ઉદાહરણ જોઈએ. હતું એ જ કે પેલા કોણ છે? મિલન. તો જુઓ મિલન શું આવશે? હવે મિલન સાથે ડઝ, મિલન ડઝ નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે પ્લે ચેસ. હવે જો માની લો કે અહીંયા મિલન એન્ડ રાજ હોત તો શું ડઝ આવત? નહીં, કારણ કે બહુવચન થઈ ગયું, તો શું આવત? ડુ. હવે જોઈએ પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થમાં આપણે જે ફોલો કરી છે એ સૌથી પહેલા કરતા ક્રિયાપદ અને કર્મ, છેલ્લે ક્વેશ્ચન માર્ક, આટલું તો આવશે. પરંતુ હું હમણાં જ બોલ્યો તો કે નકાર અને પ્રશ્નાર્થ હોય, નકાર અને પ્રશ્નાર્થ હોય તો સાદા વર્તમાન કાળમાં ડુ અને ડઝનો ઉપયોગ કરીએ છીએ. તો ડુ અને ડઝ આપણે ચાલુ કાળ જોઈએ તો એમાં બધું પહેલા આવી જતું હતું, એમિઝા છે, ઓઝવર્ડ છે, વિલ છે, પછી એમાં હેવ એ ઝેડ અને વિલ. તો અહીંયા શું આગળ આવી જાય? તો કે ડુ અને ડઝ, ડુ અને ડઝ. ઓકે, તો આ ડુ ડઝ આગળ આવી ગયા, પછી કરતા, પછી ક્રિયાપદ અને પછી કર્મ. ડુ ડઝ હોય તો ક્રિયાપદનું મૂળરૂપ. હવે આ જ ઉદાહરણ આપણે જોઈ તો ડઝ પહેલા આવી જશે, બરોબર છે? તો ડઝ મિલન પ્લે ચેસ. ઓકે, તો જુઓ હવે આનું એકવાર ગુજરાતી આપણે જોઈ લઈએ. ગુજરાતી શું થશે? તો કે મિલન પ્લે ચેસ, મિલન ચેસ રમે છે. યાદ રાખજો, મિલન ચેસ રમે છે. હવે જો એમ હોત ને કે મિલન ચેસ રમી રહ્યો છે તો એ ચાલુ કાળ થાત, અને એમ હોત કે મિલને ચેસ રમી લીધી છે તો એ પૂર્ણ વર્તમાન કાળ થાત. ઓકે, હવે આપણે જોઈશું સાદો ભૂતકાળ. તો સાદા ભૂતકાળમાં હવે આપણે પહેલું સ્ટેપ તો જો ફોલો કરવાનું જ છે, પછી તે હકાર હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય. કર્તા ક્રિયાપદ કર્મ, કર્તા ક્રિયાપદ કર્મ, કર્તા ક્રિયાપદ કર્મ. હવે આપણે શું કરીશું? તો જુઓ સાદા વર્તમાનમાં ક્રિયાપદને આપણે એસ કે ઈએસ લગાડ્યા હતા. અહીંયા આપણે ક્રિયાપદનું બીજું રૂપ એટલે કે ભૂતકાળનું રૂપ, જેને અંગ્રેજીમાં આપણે વી ટુ તરીકે ઓળખીએ છીએ, અહીંયા શું આવશે? વી ટુ. હું અહીંયા ક્રિયાપદનું બીજું રૂપ આખું ન લખવા કરતા શોર્ટ ફોર્મમાં અહીંયા નીચે લખી નાખીશ વી ટુ. તો આ એની થઈ ગઈ સિન્ટેક્સ. આમાં આટલું જ છે, વધારે બીજું કાંઈ એક્સ્ટ્રા એડિશન કરવાનું નથી. કરતા ક્રિયાપદ કર્મ, પણ ક્રિયાપદનું બીજું રૂપ વી ટુ. હવે આપણે આનું જે ઉદાહરણ જોઈએ તો પેલું જે હતું તે જ. શું? તો કે મિલન, હવે ક્રિયાપદ તરીકે હું લઉં છું પ્લે. તો પ્લે, પ્લેનું બીજું રૂપ ભૂતકાળનું શું થશે? પ્લેડ. ઘણી વખતે આને આપણે ઈડીના રૂપો પણ કહીએ છીએ. તો મિલન પ્લેડ ચેસ. ઓકે, તો આ હતું હકાર. હવે ત્યારબાદ નકારમાં જોવો, કર્તા ક્રિયાપદ કર્મ, પણ હું પહેલા જ બોલી ગયો કે સાદા વર્તમાનમાં અને સાદા ભૂતકાળમાં જ્યારે તમે ડુડઝ તેમજ ડીડનો ઉપયોગ કરો તો હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવશે. એટલે કે અહીંયા જોવો, નકાર છે તો પહેલા નોટ તો આવશે, એટલે આપણે અહીંયા લખી દઈએ નોટ. હવે ઓમાં ડુડઝ હતું સાદા વર્તમાનમાં, અહીંયા શું આવશે? તો કે ડીડ. ઓકે, સાદા વર્તમાનમાં ડુડઝ હતું, અહીંયા ડીડ. હવે જ્યારે ડુડઝ કે ડીડનો ઉપયોગ કરો તો ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. આપણે વાક્ય બનાવીએ, મિલન ડીડ નોટ. જુઓ અહીંયા પ્લેડ હતું કેમ કે હકાર વાક્ય હતું, અહીંયા નકાર છે તેમજ ડીડ આવી ગયું એટલે વી વન. તો પ્લે ચેસ. ઓકે, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે ઓમાં આપણે ડુડઝને આગળ લીધા હતા, તો અહીંયા પ્રશ્નાર્થમાં આપણે કોને આગળ લઈશું? તો કે ડીડ.
હવે ક્રિયાપદનું તો મૂળ રૂપ જ રહેશે, તો કર્તા ક્રિયાપદ કર્મ અને કર્તાની આગળ ડીડ, તો વાક્ય આવી રીતે બનશે, ડીડ મિલન પ્લે ચેસ. તો જોવો, હવે આપણે આનું ગુજરાતી જોઈએ તો સૌથી પહેલા સાદા વર્તમાનકાળનું શું હતું? મિલન ચેસ રમે છે. સાદા ભૂતકાળનું શું થશે? મિલન ચેસ રમ્યો, બરોબર છે. અને અહીંયા જ્યારે તમારે નકાર કરવું છે તો ડીડ નોટ, અને જ્યારે પ્રશ્નાર્થ કરવું છે ત્યારે ડીડને આપણે ક્યાં લઈ લેશું? આગળ અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ઓકે, તો આ હતો આપણો સાદો ભૂતકાળ. તો બાળકો, સાદો ભૂતકાળ જોયા પછી હવે આપણે જોઈશું સાદો ભવિષ્યકાળ. અત્યાર સુધી જો આપણે દરેક સિન્ટેક્સ અલગ અલગ લખવી પડતી હતી ને અલગ અલગ આવી હતી, પરંતુ હવે ફરી પાછા આપણે જેમ ચાલુકાળ તેમજ પૂર્ણકાળ શીખ્યા તેની જેમ જ આવી જશે. કેમ? તો કે જુઓ, સૌથી પહેલાં હકાર નકાર પ્રશ્નાર્થમાં આપણે આ ત્રણ વસ્તુ તો કોમન આવી ગઈ છે કે કર્તા ક્રિયાપદ અને કર્મ, પરંતુ હવે અહીંયા જુઓ શું બેનિફિટ થશે આપણને, ખબર છે? તો કે અહીંયા દરેકમાં ક્રિયા પદનું મૂળ રૂપ એટલે કે વી વન જ આવશે. અહીંયા દરેકમાં મૂળ રૂપ એટલે કે વી વન જ આવશે, બરોબર છે. હવે બીજી વસ્તુ, તો કે આપણે પહેલા પણ જોયું હતું કે જ્યારે ભવિષ્યકાળ હોય ને તો સેલ વિલ તો આવે આવીને આવે જ, પરંતુ આપણે અત્યારે ખાલી વિલનો ઉપયોગ કરીશું. તો જુઓ, કર્તાની ક્રિયાપદની વચ્ચે શું લખીશું? વિલ. કર્તા અને ક્રિયાપદની વચ્ચે વિલ. તો આ થઈ ગઈ હકારની વાક્ય રચના. હવે આનું એક વાક્ય બનાવીએ કે મિલન વિલ પ્લે ચેસ. ઓકે, તો આ એ જ વાક્ય, માત્ર ખાલી વચ્ચે શું મૂકવાનું છે? વિલ. આગળ નકારમાં જોઈએ, નકારમાં નોટ તો આવે, તો કેના પછી નોટ લગાડશો? સિમ્પલ છે, વિલ પછી નોટ. મિલન will not play chess. તો જેમ તમે જોયું કે ફરી પાછા આપણે જેમ ચાલુકાળને પૂર્ણકાળમાં કરતા હતા તેવી જ રીતે આવવા માંડ્યું. હવે ચાલુકાળ તેમજ પૂર્ણકાળમાં આપણે આગળ લઈ લેતા હતા, અહીંયા પણ શું કરશું? કોને આગળ લઈ લેશું? વિલને. તો વિલ આવી જશે કર્તાની આગળ. વાક્ય આપણે આખું બનાવીએ તો વિલ મિલન પ્લે ચેસ. તો જુઓ, કર્તા ક્રિયાપદ કર્મ, પછી હકાર કરો છો તો કર્તાની ક્રિયાપદની વચ્ચે વિલ, નકાર કરવું છે તો વિલ પછી લગાડો નોટ, પ્રશ્નાર્થ કરવું છે તો કર્તાની આગળ મૂકી દો વિલ. હવે આનું ગુજરાતી જોઈ લઈએ તો ફરીથી સાદા વર્તમાનકાળનું શું હતું? મિલન ચેસ રમે છે. સાદા ભૂતકાળનું શું હતું? મિલન ચેસ રમ્યો. સાદા ભવિષ્યકાળનું શું થશે? તો કે મિલન ચેસ રમશે. પહેલા વિડીયોના પાર્ટમાં આપણે ચાલુકાળ વિશે શીખ્યા, બીજા વિડીયોના પાર્ટમાં આપણે પૂર્ણ ટેન્સ વિશે શીખ્યા હતા, એટલે કે પરફેક્ટ ટેન્સ વિશે. હવે ત્રીજામાં આપણે અત્યારે હાલમાં જ સાદા કાળ શીખ્યા હતા. તો આ બધા દરેકે દરેકની વાક્યરચના જોયા બાદ જેમ પહેલાં કીધું હતું તે કે તેનું ગુજરાતી પણ ઇમ્પોર્ટન્ટ છે, તો ફરીથી એકવાર આપણે એની ઉપર નજર કરી લઈએ કે સૌથી પહેલાં સાદા વર્તમાનકાળથી આપણે શરૂ કરીએ. તો જુઓ, અત્યારે આપણે કયું વાક્ય જોયું હતું? તો કે મિલન ચેસ રમે છે. મિલન ચેસ રમે છે, તો અહીંયાનું ઇંગ્લિશ આપણે શું કર્યું હતું? સાદો વર્તમાનકાળ છે. તો આપણે અંગ્રેજી એક સાથે બધા છેલ્લે જોશું. સૌથી પહેલાં આપણે હવે આનું ગુજરાતી જોઈએ, સાદા ભૂતકાળનું એક સાથે બધા જોઈએ કે મિલન ચેસ રમ્યો, બરોબર. હવે સાદા ભવિષ્યકાળનું મિલન ચેસ રમશે. તો જુઓ, આ આપણે હતા સાદા કાળ. સાદા કાળ પછી હવે આવશે ચાલુ. ચાલુમાં કઈ રીતે આવશે? તો મેં તેના માટે કીવર્ડ તમને કીધો હતો કે મિલન ચેસ રમી રહ્યો છે.
मिलन, चेस, रमी रहियो हतो। अने छेलू मिलन, चेस, रमी रहियो हसे। तो जो आ थया चालू काळ, चालू काळमां रहिया रहियो रही रहियो आ एनो कीवर्ड छे, जे आपणे ગુજરાતીમાં પણ બોલતા હોઈએ છીએ। જે ક્રિયા ચાલુ હોય અત્યારે તમે જે કરતા હો એના માટે જ ચાલુ કાળ યુઝફુલ છે। હવે લાસ્ટ પૂર્ણ, તો મિલને, ચેસ, રમી લીધી છે, મિલને, ચેસ, રમી લીધી હતી, મિલને ચેસ રમી લીધી હશે। તો જુઓ આ થયા પૂર્ણકાળ, બરોબર છે। હવે આના ગુજરાતી જોયા પછી આનું અંગ્રેજી, તો સૌથી પહેલા સાદા કાળ તો આપણે હમણાં જ જોયા, મિલન ચેસ રમે છે નું અંગ્રેજી શું થશે જોવો જોઈએ। મિલન પ્લેસ ચેસ, ક્રિયાપદને એસ કે ઈએસ લગાડીશું, બરોબર છે, ક્રિયાપદને એસ કે ઈએસ લગાડીશું। જ્યારે ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી સીટ હોય ત્યારે જ। હવે મિલન ચેસ રમ્યો સાદો ભૂતકાળ, તો તેમાં મિલન પ્લેઇડ ચેસ। તો જો અહીં આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે વી ટુ લખ્યું, હવે મિલન ચેસ રમશે સાદો ભવિષ્યકાળ, મિલન વિલ પ્લે ચેસ। તો જુઓ અહીં આપણા સાદા કાળના સિમ્પલ ટેન્સના અંગ્રેજી પૂરા થાય છે। હવે મિલન ચેસ રમી રહ્યો છે તો એનું શું થશે, મિલન, હવે જો તમને યાદ હોય તો આપણે અહીંયા એમિઝાનો ઉપયોગ કરતા હતા અને ક્રિયાપદને આઈએનજી લગાડતા હતા, તો મિલન ઇઝ ક્રિયાપદને આઈએનજી, મિલન ઇઝ પ્લેઇંગ ચેસ। ત્યારબાદ મિલન ચેસ રમી રહ્યો હતો ચાલુ ભૂતકાળ, તો એમિઝાની જગ્યાએ અહીંયા તો એક જ વસ્તુ બદલતી હતી, વોઝવર આવતા હતા અને ક્રિયાપદને આઈએનજી। તો જુઓ ઉપરનું વાક્ય એમનેમ જ રહેશે, ખાલી એમિઝાની જગ્યાએ વોઝવર, તો મિલન વોઝ પ્લેઇંગ ચેસ। હવે મિલન ચેસ રમી રહ્યો હશે તો અહીંયા જુઓ શું હતું, યાદ કરો, માત્ર વિલ નહીં પરંતુ વિલ સાથે શું આવશે, વિલ બી, મિલન વિલ બી, અને ક્રિયાપદને તો આઈએનજી લાગશે જ। તો આ હતા આપણા કન્ટિન્યુ ટેન્સ। ત્યારબાદ પરફેક્ટ ટેન્સમાં મિલને ચેસ રમી લીધી છે, અહીંયા શું હતું, તો કે ક્રિયાપદનું ત્રીજું રૂપ આપણે વાપરતા હતા અને કર્તા અને ક્રિયાપદની વચ્ચે હેવ અને હેઝ આવતો હતો। તો જોવો જોઈએ મિલન સાથે હેવ આવે કે હેઝ, હેઝ, મિલન હેઝ, ક્રિયાપદનું ત્રીજું રૂપ, પ્લેઇનું ત્રીજું રૂપ શું થાય, પ્લેઇડ, મિલન હેઝ પ્લેઇડ ચેસ। ત્યારબાદ અહીંયા હવે એક જ ચેન્જ આવશે, હેવ હેઝ હતું પૂર્ણ વર્તમાનમાં, હેડ આવે પૂર્ણ ભૂતકાળમાં, મિલન હેડ પ્લેઇડ ચેસ। અને લાસ્ટ પૂર્ણ ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળમાં શું આવશે, તો કે વિલ સાથે હેવ, મિલન વિલ હેવ પ્લેઇડ ચેસ। તો જુઓ મિત્રો અહીંયા આપણો ટેન્સનો જે ત્રણ પાર્ટ બનવાના હતા એ ત્રણ પાર્ટ અહીંયા પૂરા થાય છે। અલગ અલગ તમને ગુજરાતી કહીને તેનું અંગ્રેજી તરીકે સમજાવ્યું, હંમેશા એક વસ્તુ યાદ રાખજો, કર્તા ક્રિયાપદ કર્મ બધામાં આવશે, જે કંઈ પણ ચેન્જીસ થાય છે એ એની વચ્ચે જ કરવામાં આવે છે, બાકી બધું જ એક સરખું રહે છે, બરોબર છે। તો આટલું યાદ રાખ્યા બાદ હવે આપણે આપણા આવનારા ટોપિકમાં એક નવો ટોપિક ભણીશું, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ, જય શ્રી કૃષ્ણ।